વાત કરીશું ભિલોડા ખાતેથી. એક મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં રૂબેલા રસી આપતા એક વિદ્યાર્થીનું મૃત્યુ થયાની ખબર સામે આવી છે. આ રસી આપ્યા બાદ બીમાર થતા વિદ્યાર્થીની સારવાર શરૂ કરાઈ હતી અને 4 દિવસની સારવાર બાદ આ વિદ્યાર્થીનું મોત થયું છે. વાઘેશ્વરી પ્રાથમિક શાળામાં ભણતા આ વિદ્યાર્થીનું મોત થયું છે ત્યારે પરિવારજનોએ આરોગ્ય ખાતા પર આક્ષેપ લગાવ્યો છે. રસીથી મૃત્યુ ન થયાનું નિવેદન જિલ્લા આરોગ્ય અધિકારીએ આપ્યું છે. તો હવે આમને સામને અહીં જે મૃતક વિદ્યાર્થીનો પરિવાર છે તે અને જિલ્લા આરોગ્ય અધિકારી જોવા મળી રહ્યા છે. જે પરિવાર છે તેમણે સ્પષ્ટપણે રસીના કારણે વિદ્યાર્થીનું મોત થયાની વાત કરી છે. તો બીજી તરફ જે જિલ્લા આરોગ્ય અધિકારી છે તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે રસીથી બાળકનું મૃત્યુ થયું નથી. તો આરોગ્ય ખાતા પર જે રીતે આરોપો અત્યારે હવે લાગી રહ્યા છે, આ પહેલાં પણ જે રીતે આ પ્રકારની ઘટના સામે આવી હતી, ઓરી અને રૂબેલાની રસીનું અત્યારે સમગ્ર ગુજરાતભરમાં કેમ્પેન ચાલી રહ્યું છે. શાળામાં બાળકોને રસી આપવામાં આવી રહ્યા છે, પરંતુ જે રીતે આ રસી આપવાના કારણે થઈને બાળકોના મોતની વાત સામે આવી છે, ત્યારે આ 4 દિવસની સારવાર બાદ આ વિદ્યાર્થીનું મોત થયાની વાત સામે આવી છે. ફોન લાઇન પર જોડાયા છે સંવાદદાતા સમીર બલોચ. સમીર ખાસે જણાવશો જે રીતે ખાસ જે રીતે આ સમગ્ર તસવીર સામે આવી છે, આ વિદ્યાર્થીના મોતની ખબર સામે આવી છે, શું શું વિગતો પ્રાથમિક? જેમકે ગુજરાત સરકાર દ્વારા બાળકોમાં રોગ પ્રતિકાર શક્તિ ઘટે અને રૂબેલા અને ઓરી જેવા જે રોગો છે એનાથી રક્ષણ મળી રહે તે માટે એક સારો એક અભિગમ અપનાવી અને બાળકોને રૂબેલા અને ઓરીની રસી આપવાનો જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે રસીની છે એ આડઅસરના કારણે બાળકોના મોત થાય છે. જેનો સૌ પ્રથમ કિસ્સો હિંમતનગરના ઈડર તાલુકાના માથેર ગામે આવ્યો હતો. ત્યાં એક વિદ્યાર્થી 16 વર્ષની એક વિદ્યાર્થીનું રસી આપ્યા બાદ મોત થયું હતું. ત્યારબાદ રાજ્યમાં બીજા જિલ્લાઓમાં પણ આ રોગના રસી આપ્યા બાદ કેટલાય વિદ્યાર્થીઓ બીમાર પડવાની ઘટના સામે આવી હતી. ત્યારે આવી જ એક ઘટના આજે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં સામે આવી છે કે જ્યાં વાઘેશ્વરી પ્રાથમિક શાળામાં ધોરણ 2માં ભણતા 7 વર્ષના વિદ્યાર્થી મુકેશભાઈ સોમાભાઈ ગામે છે, જેમને 19 તારીખે આ રસી આપવામાં આવી હતી. ત્યારબાદ 20 તારીખે આ બાળક બીમાર થયો હતો અને ભિલોડાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાંથી તેને સારવાર વધુ સારવાર અર્થે ભિલોડા સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, પણ ગઈકાલે તેનો પરિવાર દ્વારા ઘરે લાવ્યા બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું અને પરિવાર દ્વારા જરા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે આ જે રૂબેલા ઓરી રસી છે જેના કારણે મોત થયું છે. જયારે G24 ટીમ દ્વારા આરોગ્ય અધિકારીનો સંપર્ક સત્તા આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જે રૂબેલા અને ઓરીની રસીના 24 કલાક બાદ આ વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. એટલે રૂબેલા અને ઓરીની રસીથી મોત થયું ન હોવાનું રાગ જિલ્લા આરોગ્ય અધિકારી આલાપ હતો. બિલકુલ સમીર, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે સમાચાર સામે આવ્યા છે, વાઘેશ્વરી પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીનું મોત જે છે તે રૂબેલાની રસી આપ્યા બાદ થયું. જે મૃતક વિદ્યાર્થી છે તેના પરિવારજનો એવો આરોપ લગાવી રહ્યા છે આરોગ્ય ખાતા પર કે તેમના બાળકનું રૂબેલાની રસીના કારણે મોત થયું છે. બીજી તરફ આરોગ્ય અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રૂબેલાની રસીના કારણે બાળકનું મોત થયું નથી. તો જે આ હોસ્પિટલ છે તેની પણ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ. વાઘેશ્વરી શાળા કે જ્યાં પણ અત્યારે ફિલહાલ તપાસ ચાલી રહી છે અને ખાસ તો જે આરોગ્ય તંત્ર છે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. અમરનાથ વર્મા જિલ્લા આરોગ્ય અધિકારી અત્યારે આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે. અમરનાથજી, આપનું સ્વાગત છે G24 કલાક પર. અને ખાસ જે રીતે આક્ષેપો લાગી રહ્યા છે અત્યારે વારંવાર ઓરી રૂબેલા રસી પર, શું સ્પષ્ટતા આપશો તમે? જે બાળકનું મરણ થયું છે એ બહુ ખેદજનક ઘટના છે, મગર જે ઓરી અને રૂબેલાની રસી સાથે એને જોડવામાં આવી રહ્યો છે એ બરાબર નથી. કેમ કે આને 19 તારીખે રસી આપવામાં આવી હતી અને બાળકને બીજા દિવસે જે ખેંચાઈ એના માટે એને બાલ નિષ્ણાત પાસે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા હિંમતનગર. ત્યાં બાળકને સારવાર પણ અપાઈ છે, પર આ લોકો ડોક્ટરની સલાહ વિરુદ્ધ રજા લઈને પાછા આવી ગયા. પછી 21 તારીખે પણ એને આખા દિવસે સારું હતું, રાત્રે પછી ખેંચ આવતા આ લોકો લઈ ગયા કોટેજ હોસ્પિટલ ભિલોડામાં અને ત્યાં એને હિંમતનગરમાં સારવાર માટે પાછા લઈ જવા જણાવવામાં આવ્યું હતું. ના લઈ જવાથી એટલે અપૂરતા સારવારથી બનાવ બન્યું છે. અને બીજલ ને ઓરેલા રૂબેલા રસી સાથે અભી એને જોડી શકાય નહીં, છતાંય અમારું ઇન્વેસ્ટિગેશન ચાલુ જ છે. પૂરા ડિટેલ આવ્યા પછી અમને
કઈ તારણ ઉપર અમે પહોંચી શકીશું જી, પણ 24 કલાક પછી મરણ થયા છે એટલે આનું કારણ અમને ગણી શકાય એવું નથી. બિલકુલ અમરનાથજી, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે જિલ્લા આરોગ્ય અધિકારી અમરનાથ વર્મા અત્યારે આપણી સાથે જોડાયા હતા અને તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે ખેંચ આવવાના કારણે આ બાળકનું મોત થયું છે. હા, સદ્ય સમાચારોમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.